ડીસા ગાયત્રી શક્તિપીઠનો કાર્તિકી પૂર્ણિમા પર 40મો પાટોત્સવ ઉત્સાહભેર સંપન્ન. સાચા મંદિર એ કહેવાય જન જાગૃતિના દર્શન થાય. આ ઉક્તિને સંપૂર્ણપણે સાર્થક કરતા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત અનેક ગાયત્રી શક્તિપીઠોની સ્થાપના ગાયત્રી પરિવારના આદ્યસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યશ્રીએ કરી હતી. પૂજ્ય ગુરુદેવના મતે મંદિરો ફક્ત પૂજાપાઠ કે કર્મકાંડ સુધી સીમિત ન રહેવા જોઈએ, પરંતુ સમાજમાં રચનાત્મક સુધારાત્મક પ્રવૃત્તિઓના સકારાત્મક કાર્યક્રમોના કેન્દ્ર હોવા જોઈએ, જે માનવને જીવન જીવવાનું માર્ગદર્શન આપીને માનવને મહામાનવ અને દેવમાનવ બનાવી શકે. આ જ ઉદ્દેશથી ભારતભરમાં અનેક ગાયત્રી શક્તિપીઠો કાર્યરત છે, જ્યાં સાધના, શિક્ષણ, સંસ્કાર, પર્યાવરણ, વ્યસનમુક્તિ, સ્વાવલંબન, મહિલા જાગરણ, કુરિવાજ નિવારણ વગેરેના સંદર્ભમાં અનેક કાર્યક્રમો થાય છે. ભારતભરમાં પ્રથમ 24 ગાયત્રી શક્તિપીઠોની સ્થાપના પૂજ્ય ગુરુદેવે કરી, તેમાંનું એક શક્તિપીઠ એટલે ગાયત્રી શક્તિપીઠ ડીસા. સન 1981માં કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વ ઉપર પૂજ્ય ગુરુદેવે આ શક્તિપીઠની પ્રતિષ્ઠા પોતાના કરકમળ દ્વારા કરી હતી, જ્યાં આજ દિન સુધીમાં અનેક નાના મોટા કાર્યક્રમો થઈ ગયા છે. કરોડો ગાયત્રી મંત્ર જપથી આ શક્તિપીઠ એક જાગૃત તીર્થ બની ગયું છે. ગત તારીખ 30/11/2020 સોમવારને કાર્તિકી પૂર્ણિમાના દિવસે ગાયત્રી શક્તિપીઠ ડીસાએ 39 વર્ષ પૂર્ણ કરીને 40મા મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તે પ્રસંગે શક્તિપીઠ ખાતે સવારે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ અને નિજ શક્તિપીઠની મૂર્તિઓનું વિશેષ પૂજન અર્ચન તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્કારો પણ થયા હતા. મૂર્તિઓના ષોડશોપચાર પૂજન બાદ મહાઆરતી કરવામાં આવી હતી. પૂજ્ય ગુરુ નાનકજીની 550મી જન્મ જયંતિ નિમિત્તે શાંતિકુંજ હરિદ્વારના આદેશ પ્રમાણે શક્તિપીઠ પર સાંજે 7 કલાકે સામૂહિક દીપદાન દીપયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમોનો સાધકો, પરિજનો અને ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો અને ધન્યતા અનુભવી હતી. ઉપરોક્ત તમામ કાર્યક્રમો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારી ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવ્યા હતા. ડીસા શક્તિપીઠને ધર્મપ્રેમી જનતા તરફથી જે પ્રેમ અને સહકાર મળ્યો છે, તે બદલ ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટીગણ અને પરિજનોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા બનાસકાંઠા.